નમસ્કાર દોસ્તો, આજના ગુજરાત સમાચાર. હાલ ખેડૂત ભાઈ ઉપર થયો હુમલો, શું છે જોઈએ પૂરી ઘટના. બની રહ્યો અમારી સાથે કલતક. આંદોલન પણ કરવામાં આવ્યું છે, જોઈએ પૂરી ઘટના. વિડીયો પૂરેપૂરો જોઈએ, તમને મળતી માહિતી અનુસાર સભી ખબર પડશે કે વિડીયોમાં શું છે જોઈએ. હાલાકી અમરાભાઈની જે ઘટના થઈ છે તેમના ઉપર ખેડૂત ભાઈઓએ સભી આંદોલન કર્યું છે અને એ આંદોલનને પોલીસ રોકવાનું પણ પ્રયત્ન કર્યો છે, જેના કારણે બહુ બહાર ન આવે. અને દોસ્તો, ખરેખર આ ખેડૂતને ન્યાય મળવો જોઈએ અને વિડીયોમાં પૂરો જોઈએ. હું આપણા વિડીયો હમણાં બતાવીશ, શું છે જોઈએ આપણે પૂરી તમને. દોસ્તો, વિડીયોને જાદા જાદા શેર કર્યો તાકી ખેડૂત ભાઈઓને ન્યાય મળે અને જે ઓલા ભાઈ હતા એ મારવામાં હતા એમને પણ હટાવવાની પણ કોશિશ કરી છે. તો દોસ્તો, આવા લોકોને કોઈ અધિકાર નથી અને ખેડૂત ભાઈઓને ન્યાય મળે એ માટે વિડીયોને જાદા જાદા શેર કરો તાકી હર ખેડૂત ભાઈઓને ખબર પડે અને ખેડૂત ભાઈઓ ઉપર જ આપણે હંધાય જીવીએ છીએ. શું છે જોઈએ પૂરી ઘટના, આનંદન જોઈએ. બની રહો અમારી સાથે કલતક. ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. જોઈએ પૂરી ઘટના. અત્યારે અમારા પોલીસ જવાનોને આગળ ખડકી દીધા છે, અમને ક્લિયર કટ કહી દીધું છે કે આગળ તમે જઈ શકશો નહીં, એટલે રોકી દીધા છે. એટલે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમારી ફક્ત ને ફક્ત માગણી હતી કે અમારા ધારાસભ્ય દિવોદરભાઈ અમારા ઉપર હુમલો ખેડૂતો ઉપર કરાયેલો હતો, મારા ઉપર નો હુમલો નતો, ગુજરાતના ખેડૂતો ઉપર નો હુમલો હતો, એના અનુસંધાને આખા ગુજરાતના ખેડૂતો ગાંધીનગર 18 તારીખે આવેદન પત્ર આપવાના હતા. અમે આવેદન પત્ર તો દિવોદરમાં આપી દીધું હતું આપણા નાયક લગ્ન સાહેબશ્રીને, પણ અમે કોઈ જવાબ ના મળ્યો. એના અનુસંધાને 18 તારીખ આપવાના હતા. લાખોની સંખ્યાની અંદર ખેડૂતો જોડાવાના છે. અત્યારે અહીંયા રોકવામાં આવેલો છે, રોક્યો છે. એટલે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે ફક્ત ને ફક્ત તો અમારી માગણી હોય તો અમારા ઉપર જે ભાજપના ધારાસભ્ય અમારા ઉપર હુમલો કરેલો છે એને તાત્કાલિક ભાજપ સરકાર સસ્પેન્ડ કરે અને એનું રાજીનામું લે. એમાં અમારા ખેડૂતોનો હિત છે અને ગુજરાત સરકારની પલપળાઈ છે.